સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના અમીનપુર ખાતે GNFC દ્વારા બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી આપતી શિબિર યોજાઈ. જીએનએફસી લિમિટેડ ભરૂચ દ્વારા બટાકા પાક પરિસંવાદનું આયોજન દેગામ તાલુકાના નાંદોલ ગામે કરવામાં આવેલ, જેનું યુટ્યુબના માધ્યમથી સમગ્ર દેશમાં લાઈવ પ્રસારણ કરવામાં આવેલ, જેમાં પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામે લાઈવ પ્રસારણ માટેનું આયોજન કરવામાં આવેલ, જેથી અમીનપુર ગામ તથા આજુબાજુના વિસ્તારમાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી મળી રહે તે માટે આશરે 40 જેટલા ખેડૂતોને જીએનએફસી લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમની જાણકારી કંપનીના જિલ્લાધિકારી HC દવે દ્વારા આપવામાં આવેલ. ત્યારબાદ લાઈવ શિબિર દ્વારા ખેડૂતોએ બટાકા પાક વિશે વિસ્તૃત જાણકારી મેળવેલ. તો સંશોધન વૈજ્ઞાનિક આર્યન પટેલ દ્વારા બટાકા પાકની ખેતી વિશે ઊંડી સમજણપૂર્વકની માહિતી આપેલ. ત્યારબાદ કંપનીના રિજિયોનલ મેનેજર GK પટેલ દ્વારા કંપની અને તેના ઉત્પાદનો વિશે ઊંડી સમજણ પૂરી પાડેલ અને હાલના સમયની ખાતરની પરિસ્થિતિ વિશે માહિતી આપ્યા બાદ ખેડૂતોને પોતાની જરૂરિયાતની 50% ખરીદી આગોતરી કરી લેવા આહવાન કરેલ, તેમજ પોઈન્ટ ઓફ સેલના માધ્યમથી જ ખાતરની ખરીદી કરવા સૂચના કરેલ. મદદની સંશોધન વૈજ્ઞાનિક JK પટેલ દ્વારા બટાકાના પાકમાં જીવાત નિયંત્રણ વિશે ઊંડાણપૂર્વકની જાણકારી આપેલ. તો નાંદોલ મંડળીના ચેરમેન દ્વારા બટાકા પરિસંવાદ યોજવા બદલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સભાનું સંચાલન RM પટેલ GNFC લિમિટેડ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ, તેમજ ખેડૂતો દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું સ્વરૂપ જ નિરાકરણ લાભ કરવામાં આવેલ. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.